જામનગરના ભાગોળે આવેલા આમરા ગામમાં એક અનોખી પરંપરા છે. અહીં છેલ્લા 400 વર્ષથી ગ્રામજનો ભમરિયા કૂવામાં રોટલો પધરાવી અને વરસાદનો વર્તારો નક્કી કરે છે. દર વર્ષે અષાઢ મહિનાના પહેલા સોમવારે દલવાડીના ઘરે રોટલો બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ રોટલાને ભમરિયા કૂવા સુધી વાણંદનો દીકરો લઈ જાય છે અને ત્યાં રાજપૂતનો દીકરો ભમરિયા કૂવામાં રોટલો પધરાવે છે. બાદમાં ભમરિયા કૂવામાં પધરાવેલો રોટલો કઈ દિશામાં ગયો તેના પરથી વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવે છે. જોકે આ વર્ષે ઉગમણી દિશામાં રોટલો જતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે ઉગમણી દિશામાં રોટલો જાય તો વરસ સારું રહે છે અને ખેડૂતો મબલક પાકનું ઉત્પાદન કરી શકે છે. આમ છેલ્લા 400 વર્ષથી આ પરંપરા જામનગરના ભાગોળે આવેલા આમરા ગામમાં આજે પણ યથાવત જોવા મળી રહી છે. આજરોજ આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. અમારે આ વર્ષો જૂની પરંપરા છે. 7 મહિનાના પહેલા સોમવારે ભમરિયા કૂવામાં રોટલા નાખવાના, પછી ગામમાં જેટલા મંદિર હોય એમાં ધજા નારિયેળ સિંદૂર કરવાનો. એ આ પરંપરા એવી છે કે દલવાડીના ઘરે રોટલો બનાવવાનો, વાણંદનો દીકરો અહીંયાથી આ ઘરેથી રોટલો લઈ જાય જેના ઘરે બની, પછી ત્યાં દરબારનો દીકરો કૂવામાં રોટલા નાખે. એ રોટલાના કઈ સાઈડ જાય છે, કઈ દિશામાં રોટલો જાય છે, એ દિશા ઉપરથી એવું નક્કી થાય કે વરસાદ કેવો થશે. કેટલા રોટલા હોય? 2 રોટલી. અને કેટલા વર્ષ જૂની આ તો 400 વર્ષથી ઓછા પછી છે. કૂવાનો શું ઇતિહાસ? કૂવાનો ઇતિહાસ એવો છે કે આગળના ગઈજાય છે, આપને ખબર નહીં જોયેલ નથી કે એવું એવું કીધું કે કોઈક દલવાડીની દીકરી રોટલા લઈ અને વાડીએ જતા હોય ભતવા દેવા, એમાં કોઈ રાજપૂતના દીકરા કોઈ રોટલો ઝડપી લીધો હોય કે ખાવા માગી લીધો હોય, એ એવું કહે છે કે એને રોટલો લઈ લીધો એટલે આ દીકરીએ બહુ ભર લીધો. પછી એને વર્ષો પછી પ્રગટ થઈને એવું કીધું ભાઈ મને રોટલો જોઈએ છે. એટલા વર્ષથી એટલે પછી એને માર્યા કે પછી આ ગામ આખું ગામ અમારા આખા ગામનો સાથ સહકાર હોય, સારો આખા ગામનો આ બધા નિવેશ છે, આખા ગામ વસ્તકટ થાય. એટલા વર્ષોથી કહીએ છીએ કે 300-350 વર્ષથી આ રોટલા આપણે નાખી છીએ અને રોટલા ઉપરથી એવું કારણ મળે છે કે વરસાદ આ વર્ષે વરસાદ કેવો થાય. અષાઢ મહિનાના પહેલા સોમવારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થાય છે, ઢોલ નગારા વગાડી અને આ રોટલાને ભમરિયા કૂવા સુધી લઈ જવામાં આવે છે. ત્યાં વેરાઈ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ રોટલાને ભમરિયા કૂવામાં પધરાવવામાં આવે છે. જોકે ગ્રામજનો કોઈ પણ જાતના પાખંડમાં માનતા નથી અને તેઓ માતાજી પર શ્રદ્ધા છે તેવી માન્યતા ધરાવે છે. આંબરા જામનગર જિલ્લાનું આંબરા ગામ, અમે વર્ષોથી આ રોટલાનું અમે બધા દેવતાને ધજા નારિયેળ સિંદો ચડાવી છે ગામના, અને વર્ષોથી આ અમારા ગયતાના ગયતા કરતા અમે આ પણ ચીલો રાખ્યો છે અને માતાજીની દયાથી અમે રોટલા નાખી છે અહીંયા ભમરિયા કૂવામાં, અને આજી ફેરે એક ઉગમણી સાઈડને એક અત્રાડી સાઈડ રોટલો ગયો છે. એટલે અમારે માતાજીની દયાથી અમે વરસાદ સારો થાય એવું માતાજીએ એવાને અમને આપ્યું છે એટલે અમે આ બરોબર બહાર પાડી છે કે વરસાદ 102% વરસાદ સારો થાય. અમે વૈજ્ઞાનિક ને તાંત્રિકનું માનતા નથી, અમે માતાજીની શ્રદ્ધાથી વિશ્વાસથી આ કામ કરીએ. ગત વર્ષે પણ રોટલો ઉગમણી દિશામાં ગયો હતો અને સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડ્યો હતો, તો આ વર્ષે પણ રોટલો ઉગમણી દિશામાં ગયો છે અને સારા વરસાદના સંકેત આપ્યા છે. આમ જામનગરના આમરામાં એક અનોખી પરંપરા જોવા મળે છે. ઇટી વર જામનગર.